ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગ્યાની તુરંત બાદનો વિડીયો સામે આવ્યો, જેમાં વિરેન્દ્રસિંહ જાડેજા નામના એક વ્યક્તિ પોતાના દીકરાને બચાવવા માટે બીજા માળ ઉપર ગયા, પરંતુ બાદમાં પરત ન આવ્યા. વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર ધરમરાજ સહિત પરિવારના 5 સભ્યો લાપતા છે. વિરેન્દ્રસિંહ મૂળ લોધિકાના સાંગણવા ગામના વતની છે. તેમના પરિવારજનો સાથે આજે મુખ્યમંત્રીએ મુલાકાત કરી. આગ લાગી એટલે પપ્પાને મામા ઉપર છોકરાઓને બચાવવા ગયા, પણ હજી એ લોકો લઈને આવે એટલી વારમાં તો ઉપર 2 વાર બ્લાસ્ટ થઈ ગયા. મારા પપ્પા વિરેન્દ્રસિંહ જાડેજા, મારા મામા ઓમદેવસિંહ ગોહિલ, મારો ભાઈ ધર્મરાજસિંહ જાડેજા, મારી બેન દેવશ્રીબા જાડેજા અને મારો એક બીજો ભાઈ રાજભા ચૌહાણ, આ 5 જણા અમારા મિસિંગ છે. ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીને ફાંસી થાય તેવી પ્રદીપસિંહ ચૌહાણે કરી માંગ. પ્રદીપસિંહ ચૌહાણના પરિવારના 8 સભ્યો ગયા હતા ગેમ ઝોનમાં. 3 સભ્યો મળી આવ્યા, જ્યારે 5 સભ્યોનો હજી સુધી નથી મળ્યો કોઈ પત્તો. મારી માંગણી છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી કેસ લડવો હોય તો જી એની ફી થતી હોય એનાથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વગર આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. રાજકોટ ટીઆરપી મોલમાં વેરાવળનું એક દંપતી ગયું હતું, પરંતુ બંનેનો કોઈ અતોપતો નથી. વેરાવળના વિવેક દુસારાના 4 મહિના પહેલા રાજકોટની યુવતી સાથે લગ્ન થયા હતા. પત્ની અને સાળીને લઈ વિવેક ટીઆરપી ગેમ ઝોનમાં ગયો હતો. દુર્ઘટના બાદથી ત્રણેયના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે, જેથી પરિવારો ચિંતામાં છે. વિવેકનો પરિવાર વેરાવળથી રાજકોટ દોડી આવ્યો. રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, જેમાં જીવતા ભૂંજાઈ ગયા માસૂમો. હવે આ મામલે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જ કર્યો છે ચોંકાવનારો ખુલાસો. ખુલાસો એ છે કે ટીઆરપી ગેમ ઝોનને મંજૂરી આપી હતી ખુદ રાજકોટ પોલીસ કમિશનરે. પોલીસ કમિશનરના અનુસાર ટિકિટ બુકિંગ માટે મંજૂરી આપી હતી, કેમ કે ફાયર એનઓસી માટે ફાયરના સાધનોના બિલ રજૂ કરાયા હતા અને એ સમય એનઓસીની પ્રક્રિયા ચાલુ હોવાનો સંચાલકો તરફથી દાવો કરાયો હતો. રાજકોટ પોલીસ કમિશનરના આ ખુલાસા બાદ સવાલ એ ઉઠી રહ્યા છે કે FIRમાં તો ફાયર એનઓસી માટે અરજી ન કરાયાનો ઉલ્લેખ છે, મતલબ કે રાજકોટ પોલીસ કમિશનરનું નિવેદન અને FIRમાં વિરોધાભાસ છે. આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024 થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે. આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી RNB માંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર NOC માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની 2 વર્ષ પહેલાની તસવીરો સામે આવી, જેમાં અધિકારીઓ ગેમ ઝોનમાં ગોકાર્ટની મજા માણતા જોવા મળ્યા. ટીઆરપી ગેમ ઝોનના ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરવામાં આવેલી તસવીરમાં રાજકોટના તત્કાલીન કલેક્ટર અરુણ મહેશ બાબુ, તત્કાલીન મનપા કમિશનર અમિત અરોરા, તત્કાલીન પોલીસ વડા બલરામ મીણા અને તત્કાલીન DCP પ્રવીણ મીણા જોવા મળી રહ્યા છે. તમામ અધિકારીઓ ગેમ ઝોનમાં ગોકાર્ટની મજા માણવા ગયા હતા. રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન, જ્યાં રખાયો હતો 2000 લીટર ડીઝલ અને 1500 લીટર પેટ્રોલનો જથ્થો. જો વીજ પુરવઠો ખોરવાય તો ગેમ ઝોનમાં કોઈ એક્ટિવિટી ન અટકે તે માટે જનરેટર રખાયું હતું. આ જનરેટર માટે 2000 લીટર ડીઝલનો જથ્થો રખાયો હતો, તો સ્પોર્ટ્સ કારની એક્ટિવિટી માટે 1500 લીટર પેટ્રોલનો જથ્થો પણ રખાયો હતો. ચોંકાવનારી વાત એ છે કે પેટ્રોલ અને ડીઝલનો આટલો મોટો જથ્થો કેરબામાં ભરીને રખાયો હતો. ખુલાસો એ પણ થયો છે કે ચાલુ ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ કરતી વખતે તિખારો ઉડ્યો અને આગ લાગી. પેટ્રોલ ડીઝલના જથ્થાના કારણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ગેમ ઝોન ભસ્મીભૂત થઈ ગયો. ટીઆરપી ગેમ ઝોન, જેમાં જનારે ભરવું પડતું એક ફોર્મ. આ ફોર્મમાં સ્પષ્ટ લખાયું છે કે ગેમ ઝોનમાં જો કોઈને થઈ ઈજા કે કોઈનું થયું મોત તો ગેમ ઝોનના સંચાલકો જવાબદાર નહીં રહે. ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો પહેલાથી જ પોતાના બચાવમાં આ પ્રકારનું ફોર્મ ભરાવી લેતા હતા. જો કોઈ દુર્ઘટના બને તો જવાબદારીથી બચવા માટે ગેમ ઝોનના માલિકો આવું ફોર્મ ભરાવતા.
અગ્નિકાંડ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ દોડી ગયા. મુખ્ય અગ્રસચિવ, મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. જ્યારબાદ તેઓ રાજકોટની એઇમ્સ અને ગિરિરાજ હોસ્પિટલ પહોંચ્યા. અહીં સારવાર લેતા ઇજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી ગાંધીનગર રવાના થતા પહેલા મુખ્યમંત્રીએ હીરાસર એરપોર્ટ પર અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને દથડાવ્યા, પોતાના સ્વભાવથી વિરુદ્ધ જઈ અધિકારીઓનો ઉધડો લીધો. મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં અધિકારીઓને દથડાવ્યા કે ક્યાં સુધી આપણે આ રીતે જીવ ગુમાવતા રહીશું, અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. વજુભાઈ વાળા, જેમણે ગેમ ઝોન અગ્નિકાંડને લઈને રાજકોટ મહાનગરપાલિકાને ઠેરવી છે જવાબદાર. વજુભાઈએ લગાવ્યો આરોપ કે અધિકારીઓ આર્થિક વ્યવહાર કરી ખોટા કામ કરે છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે ખાતાકીય નહીં બલકે સરકાર કાયદાકીય કાર્યવાહી કરે. વજુભાઈએ માંગ કરી કે શેડમાં ઊભા કરાયેલા તમામ ગેમ ઝોન બંધ કરાવવામાં આવે. આ બધું કામ છે એ એડમિનિસ્ટ્રેટિવ છે. એડમિનિસ્ટ્રેટિવ કાર્ય માટે થઈને જે તે વિસ્તારના ઓફિસરો સામે પણ સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. આપણે એમ ન કહી શકીએ કે એ લોકોએ પરવાનગી નહોતી આપી એટલા માટે આ બનાવ બન્યો, પણ પરવાનગી ન આપી છતાં પણ ત્યાં કાર્ય થાય છે એ જોવાની જવાબદારી કોર્પોરેશનની છે, છે અને છે. એમાં કોઈ બચાવને પાત્ર નથી. 5 વર્ષ પહેલા સુરતમાં બની હતી રાજકોટ જેવી ઘટના. તક્ષશિલા કાંડમાં 22 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આજે પણ હતભાગી પરિવારને ઊંઘ નથી આવતી. પીડિત પરિવારે રોષ ઠાલવ્યો કે જો સુરતની ઘટનામાંથી બોધપાઠ લીધો હોત તો રાજકોટમાં અગ્નિકાંડ ન સર્જાત. તક્ષશિલા અગ્નિકાંડમાં દીકરી ગુમાવનાર પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો કે SIT ની રચના માત્ર નાટક છે. તક્ષશિલા કાંડ બાદ પણ SIT ની રચના કરાઈ હતી, પરંતુ આજે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જો આ તક્ષશિલા વખતે આ લોકોએ ધ્યાન આપીને 6 મહિનાની અંદર ભ્રષ્ટાચારીઓને પકડીને જો સજા કરી હોત ને તો આ વારંવાર જે ઘટના બને છે એ ના બને. તો મારે તંત્રને એમ કહેવું છે, દર ઘટના વખતે તમે એક જ સ્ટેટમેન્ટ આપશો, સંવેદના વ્યક્ત કરશો, કોઈ મતલબ નથી. સાચી સંવેદના ત્યારે જ ગણાશે જ્યારે ટૂંક સમયમાં આ લોકોને, પીડિત પરિવારોને ન્યાય અપાવો. 4 લાખ આપી દીધા, ન્યાય નહીં મળી જાય. એક જીવની માત્ર 4 લાખ કિંમત ગણો છો? શરમ આવવી જોઈએ.